થઈએ, અંતકરણ શુદ્ધ થઈ જાય, અને જે દીનતા થાય એ આધ્યાત્મિક દીનતા છે, અને એનાથી ઉપર છે આધી દૈવિક દીનતા. કે જ્યારે અંતકરણ શુદ્ધ થયું, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું, અને જ્ઞાન થયું તો ભગવદ વિરહ થયો. હવે પ્રભુ ક્યારે કૃપા કરશે, હવે હું પ્રભુને ક્યારે પામીશ, અને આમ ભગવદ વિરહથી જે દીનતા પ્રગટ થાય એ છે આધી દૈવિક દીનતા. તો અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં ગાન કરતા બોલ્યા, સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતા હરિ, કૃષ્ણ હૃદય દેશસ્થ સ્વામિનામ કૃપાયે. સદા વિરહ ભાવેન ભાવાત્મા ભાવ્યતામ હરિ. હરિ એ ભાવાત્મા છે, ભાવરૂપ છે પ્રભુ, અને એ સદા ભાવનાથી પ્રાપ્ત થાય છે, અને તેવી ભાવના સદા વિરહ ભાવથી કરવી. શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વૈષ્ણવે હૃદયમાં સદા વિરહ ભાવ રાખો, વિરહનું દુઃખ મનમાં રાખવું. સ્વયં નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજી યાચના કરે, યચ્છન દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોકુર ગોપુરા ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. યદ દુઃખમ યશોદા, યચ્છન દુઃખમ યશોદાયા. યશોદાજીને જે દુઃખ થયું, નંદ બાબાને જે દુઃખ થયું, ગોપીઓને જે દુઃખ થયું, એવું દુઃખ મારા હૃદયમાં ક્યારે પ્રગટે. સુખની તો આકાંક્ષા કરીએ છે, મહાપ્રભુજી અહીંયા દુઃખની આકાંક્ષા કરે છે. એ દુઃખ મને આપો પ્રભુ, કે જ્યારે પ્રભુ ગોકુલ છોડીને મથુરા પધાર્યા ને જે અવસ્થા થઈ ગોપીઓની, જે દશા થઈ ગોપીઓની, ઘર ઘરમાંથી યમુનાજી વહેવા લાગ્યા, કોઈ કૃષ્ણનું નામ બ્રજમાં બોલતું નથી, કૃષ્ણનું નામ લેતા જ પોક મૂકી મૂકીને ગોપીજનો રડવા લાગે, માધવ ક્યાંય નથી મધુવનમાં, લહેર વમળને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં, કોઈ ન માંગે દાન ન કોઈની આણ ન વાટે ફરતી, હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી, નંદ કહે જસુમતીને માતા લાલ ઝરે લોચનમાં, માધવ ક્યાંય નથી મધુવન. જે દશા ગોપીઓને થઈ, માથે મટકી લઈને જતી હોય, વળી વળીને જુએ કે કનૈયો આવીને ક્યારે કાંકરી મારે, કારણ કે માટલું ફૂટે એ દિવસે તો જાણે ભાગ્યનો ઉદય થયો હોય એમ લાગે, પણ હવે કોઈ કાંકરી મારનાર, કોઈ ન માંગે દાન, કોઈની આણ ન વાટે ફરતી, હવે કોઈ દાન માંગનારું રહ્યું નથી, જાણે અમારા ભાગ્ય ફૂટી ગયા હોય એમ લાગે છે. જે દશા બ્રજની થઈ, દાસજી તો કેવું વર્ણન કરે, અગાસી પર ઉભેલી એ ગોપી, એ ચંદ્રમાને જુએ પૂર્ણિમાના, અને એને એમ લાગે કે જાણે અમારી મજાક કરી રહ્યો છે, લીલું લીલું ઘાસ લઈને મૂકે એને થાય આ ચંદ્રમાનું વાહન એ હરણ છે, અને જો ઘાસ ખાવા આવે તો ચંદ્રમાને પાઠ ભણાવી, સોટી લઈને ઉભી હોય, ઘાસ રાખે પણ ચંદ્રમા આવતો નથી, થાળી ભરીને લાવે જલની અગાસી પર રાખે, ચંદ્રમાનું પ્રતિબિંબ પડે, અને એમ થાય કે હવે ચંદ્રમા આવ્યો, હવે સોટીથી એને મારું, પણ જ્યાં મારવા જાય ત્યાં ચંદ્રમામાં રહેલો કાળો દાગ દેખાય, અને કાળો રંગ જોઈને કનૈયો યાદ આવી જાય, અને ત્યાં જ મૂર્છિત થઈને ગોપી પડી જાય. એ દશા બ્રજ કે બિરહી લોગ બિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે. સદા વૈષ્ણવે વિરહ ભાવ કરવો, અને પ્રભુ શ્રી કૃષ્ણ સ્વામીજીના કૃપાના નિધિ રૂપ છે, અને તે તેમના હૃદયમાં વાસ કરી રહેલા છે. સદાય સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, શ્રી મહાપ્રભુજી સ્વામીજી રૂપ છે, અને એમની કૃપાથી ઠાકોરજીની કૃપાની પ્રાપ્તિ થાય. આગળ શહેરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, આપણું તો મહદ ભાગ્ય છે કે ભાવાત્મક પ્રભુનું એ મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયું છે, એ સ્વરૂપ પ્રગટ્યું છે. દ્વિતીય શ્લોકમાં આજ્ઞા કરે,
આપણું મહદ ભાગ્ય ને વલ્લભ ભૂતલાય એ વૈષ્ણવ ના મહદ ભાગ્ય ભાગ્ય નો ઉદય થયો ત્યારે ઠાકોરજી ના મુખારવિંદ શ્રી ઠાકોર મહાપ્રભુજી નો અવતાર ભૂતલ પર થયો અને માટે આ ભાવ આ માર્ગ તાપાત્મક છે અહીંયા શીતલ ભાવ કામમાં આવતો નથી અહીંયા તો જે તાપ ભાવ છે એ જ પુષ્ટિ માર્ગ નો મુખ્ય ભાવ છે જે વિરહ ભાવ છે એ જ પ્રધાન કારણ કે આ માર્ગ મહાપ્રભુજીથી પ્રગટાવેલો છે જેમ કાચી સામગ્રી કોઈ પધરાવે તો સીધા આપણે ઠાકોરજીને આરોગાવી નથી દેતા એને અગ્નિમાં પકવીએ ને ત્યારે એ સામગ્રી ઠાકોરજીને લાયક થાય એમ વૈષ્ણવ કાચી સામગ્રી જેવો છે અને જ્યારે ભગવદ વિરહમાં તપે ત્યારે પ્રભુ એનો સ્વીકાર કરતા હોય છે આકાર મળે કાચો માટીનો ઘડો બનાવો ને એમાં રસ નાખો તો બધું જળ ઢોળાઈ જાય પણ અગ્નિમાં પકવી નાખો ત્યારે એમની અંદર પાત્રતા પણ આવે એમ આકાર મળ્યો છે વૈષ્ણવનો પણ ભગવદ વિરહમાં બળીશું ત્યારે વૈષ્ણવતા રૂપી પાત્રતા સિદ્ધ થશે આ માર્ગ મહાપ્રભુજીનો પ્રભુ મુખાદ અગ્નિ રજાયતે પ્રભુના મુખમાં અગ્નિ છે અને અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી છે અને એટલે જ આ માર્ગ તાપનો છે એમ હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે આગળ કહ્યું મહાપ્રભુજીએ એક ચાવી આપણને આપી છે અને એ છે અષ્ટાક્ષર મંત્રની અને એની આજ્ઞા કરતા સાતમા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચય સર્વદા સર્વભાવેન તે સર્વ ભવિષ્યતિ અષ્ટાક્ષર મહામંત્ર આપ શ્રીએ કહ્યો છે અને એને સર્વદા સર્વભાવથી રટતા રહીશું તો સર્વ કાર્ય સિદ્ધ થઈ જશે એમ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રી ગુસાઈજીએ તો અષ્ટાક્ષર ગ્રંથ નિરૂપણ મંત્રનું આખો નિરૂપણ કરતો ગ્રંથ લખ્યો છે એક એક અક્ષર કયું કયું ફળ આપે છે ગુસાઈજીએ બતાવ્યું શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કેવલ શ્રી બોલવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય ધનવાન બને જી રાજવલ્લભે ને પ્રાપ્ત થાય કુશોષયેત પ્રાપમ ક્રુ બોલવાથી સમસ્ત પાપોનું કર્ષણ થઈ જાય શ્રણ બોલવાથી આદિ ભૌતિક આધ્યાત્મિક આદિ દૈવિક ત્રણે તાપોનું નિવારણ થાય શ બોલવાથી જન્મ મરણના મૃત્યુના ચક્કરમાંથી જીવ છૂટી જાય ર બોલવાથી માન મળે જ્ઞાન મળે ણમ બોલવાથી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થાય માં પહેલો બોલવાથી પ્રભુની સેવાનો ઉપદેશ કરનાર ગુરુમાં પ્રીતિ થાય અને છેલ્લો માં બોલવાથી પ્રભુમાં સાયુજ્યની પ્રાપ્તિ થાય એમ અષ્ટાક્ષર મંત્ર એ મહામંત્ર છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થેમિત્યે મે મતિ અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે વૈષ્ણવે સદા અષ્ટાક્ષરનો જાપ કરતા રહે યદુક્તમ તાદ ચરણૈહી શ્રી કૃષ્ણ શરણમ મમ સાંઈજી પણ આજ્ઞા કરે શ્રી મહાપ્રભુજી જે મંત્ર આપ્યો છે એ સકળ કાર્યોને સિદ્ધ કરનારો છે ચાચાજીને તો અષ્ટાક્ષર મંત્ર સિદ્ધ હતો પોતે સૂતા ને રાતના તો એમના રૂવાડે રૂવાડેથી અષ્ટાક્ષર મંત્રનો ધ્વનિ નીકળતો એટલો અષ્ટાક્ષર સિદ્ધ થઈ ગયો જલ પર ચાલવા લાગેલ એવો અષ્ટાક્ષર મંત્ર સિદ્ધ થયો અને હરિરાયજી એ જ આજ્ઞા કરે આ તો કૂચી છે ઘણા લોકો એમ કેવા આવે કે કોઈ સારો મંત્ર આપો ને આમ ઓમ હ્રીમ ને ક્લીમ ને શ્રીમ ને એવું આવતું હોય ને તો એમને ગમે કે આ મંત્ર કામ કરશે